कारण के मुखे बोलू माने हाचे नानपण हांबरे मोटपनी बधी मजा मने कड़वी लागे कागड़ाज हां। अने केवाय के मुख थी अंदर थी मां शब्द बोलाय ने अने मां शब्द सांभळतानी साथे जेना जीवन मां मां वही गई हुई ने एने खबर है कि मां नी वेदना शू कहवाय साहेब। हां कहवाय छे के एक गामनी अंदर एक मां अनेक दीकरो रहे पण कहेवाय के नानपणनी अंदर ए दीकरो छे एने एक वक्त एक्सिडेंट थतुं होय एक्सिडेंटनी अंदर ए दीकरानी एक आँख चाली जाय छे साहेब। अने त्यारे डॉक्टर एम कहे छे के आ दीकराने जो आँख नहीं मळे ने तो आजीवन आ दीकरो अंधापाने भोगवशे एनी एक आँख काम करे छे बीजी आँख काम नथी करती। अने त्यारे ई माता એ ડોક્ટરને એમ કહે છે કે ડોક્ટર સાહેબ કે કદાચ મારી આ બે આંખોથી કદાચ હું દુનિયા જોઈ શકું તો કેટલો સમય જોઈ શકીશ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ કે 50 વર્ષ સુધી, પણ હજી તો મારા દીકરાની ઉંમર શું છે, હજી તો મારો દીકરો બહુ નાનો છે। અને ડોક્ટર સાહેબને કહે કે સાહેબ આજ મારી એક આંખ છે ને એ કાઢી અને મારા દીકરાને તમે આપી દો, મારા તો 2-5 વર્ષ તો બહુ થઈ ગયા, હું વધારે નહીં જોઈ શકું તો કઈ નહીં, પણ મારો દીકરો જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એ બે આંખે જોઈ શકવો જોઈએ સાહેબ, કદાચ મને એ કંઈક ઓછી હશે ને તો ચાલશે। અને એ માતાએ પોતાની એક આંખ છે પોતાના દીકરાને આપી દીધી સાહેબ। વિચાર તો કરો આ ભારત દેશની માં કેટલી કરુણાની મૂર્તિ છે, નકર આ દુનિયામાં જીવ કોને ન વાલો હોય, પણ દીકરો ગમે તેવો હોય, હા સારો હોય ખરાબ હોય કે કદાચ ખોડ ખાપણ વાળો હોય તો પણ માને ખૂબ દાજે। અને કહેવાય કે એ માએ એક આંખ પોતાની આપી પોતાના દીકરાને જીવનદાન આપ્યું। અને કહેવાય કે ભણતર ગણતરની અંદર એ દીકરો મોટો થાય અને થોડાક સમય બાદ એ દીકરાને હોસ્ટેલમાં ભણવામાં મૂકવામાં આવ્યો છે। એ હોસ્ટેલની અંદર ભણતો હતો એટલે એને ખબર હતી કે મારી માં કદરૂપી છે અને એક આંખે જોઈ શકતી નથી। અને એ માં કહેવાય કે દીકરાને હોસ્ટેલમાં મળવા માટે જાય ને ત્યારે દીકરો એ માને ધખવા લાગે, વડવા લાગે કે એ માં તું અહીંયા શું કામ આવી, આ બધા લોકો મને ખીજવે છે કે આ આંધળીનો દીકરો છે, આ આંધળીનો દીકરો છે, આ કદરૂપીનો દીકરો છે, માટે તારે અહીંયા નહીં આવવાનું, જો તું અહીંયા આવી તો આજ પછી હું તારો દીકરો નહીં, તું મારી માં નહીં સાહેબ। વિચાર તો કરો કે એક દીકરો જ્યાં 20 વર્ષની ઉંમર એમ પોતાની માતાને એમ કહે છે કે માં જો હવે બીજી વાર તું અહીંયા આવી ને તો તારો ને મારો વ્યવહાર પૂરો થઈ જશે। અને કહેવાય કે સમયને જાતા વાર ન લાગે, દીકરો ઘણું ઘણી ભણી ગણીને મોટો થયો અને પરદેશની અંદર ગયો છે, પરદેશની અંદર જઈ અને ત્યાં ખૂબ વેપાર કરવા લાગ્યો, પણ પોતાની માતાના હાલચાલ પણ નથી પૂછતો, એ પોતાની માને એમ નથી પૂછ્યું કે માં તને સારું છે કે નથી, હા પણ એ તો માં ગાંડી હોય કે વારંવાર પોતાના દીકરાની ખબરો લીધા કરે સારું છે કે નથી સારું એને। અને ત્યારે એ દીકરો વિદેશની અંદર ભણી ગણીને ગયો છે, ત્યાં વેપાર કરવા લાગ્યો, ત્યાં સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા, પણ થોડોક સમય ગયા બાદ જ્યારે ભારતની અંદર આવ્યો અને અહીંયા એની માને ખબર પડી કે મારો દીકરો આવ્યો છે ને તો લાવે ને હું મળી આવું, અને કહેવાય કે આ દીકરાને ત્યાં પણ દીકરા હતા અને માં જાય છે મળવા માટે, જ્યાં દીકરાના દીકરા નાના નાના હતા ને દરવાજો ખોલીને જોવે છે અને ત્યાં આ માનું કદરૂપું રૂપ જોઈ અને નાના નાના જે બાળકો હતા ને ડરી અને અંદર ચાલ્યા ગયા। એટલે દીકરાએ આવીને જોયું કેમ વયા ગયા, શું થયું શું ન થયું, અને ત્યારે માને જોઈ અને કહ્યું કે એ માં મેં તને ના પાડીતી ને મારા જીવનમાં આવવાની, તો શું કામ તું પાછી આવી છું, આ તને જોઈને મારા નાના નાના છોકરાઓ પણ બી ગયા, માં તું અહીંથી વહી જા, તારા અહીં નથી આવવું, તારું કઈ કામ જ નથી મારે, પોતાની માતાને આવા શબ્દ કહે છે। અને મા તો ત્યાંથી ચાલી જાય, પણ થોડોક સમય ગયા બાદ કહેવાય છે કે દીકરો જ્યાં રહેતો હતો ને એના ગામની અંદર એક શાળાની અંદર એક જૂના જૂના જે કોઈ પણ વિદ્યાર્થીઓ ભણીને ગયા હોય, મોટા માણસો બન્યા હોય, તો એના સન્માનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એ સન્માનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો ને ત્યારે આ દીકરો પોતાની કહેવાય છે પત્નીને કહ્યા વગર એ પોતાના ગામની અંદર જાય છે અને જ્યારે એનું સન્માન થઈ જાય, બધું જ થઈ જાય, અને ત્યારે
પોતાના જૂના ઘર પાસે જાય જોવા માટે કે લાઈને મને જોવા તો દે, મારું ઘર કેવું છે કેવું નહીં. અને જ્યાં ઘર પાસે જાય ત્યાં ઘરની અંદર તમે જોવો ને તો ત્યાં તાળું મરેલું. આજુબાજુમાં પૂછે કે ભાઈ અહીંયા એક માડી રહેતા હતા ને એ ક્યાં ગયા? ત્યારે કહે છે કે ભાઈ એ તો 5-7 દિવસ પહેલા જ ગુજરી ગયા. તો એના અગ્નિ સંસ્કાર કોણે કર્યા? એને અગ્નિદાહ કોણે આપ્યો? ત્યારે બાજુવાળા કહે કે ભાઈ આ ગામના લોકો હતા ને એને અગ્નિ સંસ્કાર આપ્યો, કારણ કે એનો દીકરો તો આવ્યો જ નથી. પણ હા, એ માજીએ એવું કીધું છે કે અહીંયા કોઈ આવે ને તો એને અમારો પત્ર આપજો. અને પત્ર એને આપ્યો છે ત્યારે કીધું કે બેટા તને હું કદરૂપી લાગતી હતી, તને હું આંધળી લાગતી હતી ને, તો એનું એક જ કારણ હતું કે બેટા જ્યારે તું નાનપણમાં નાનો હતો ને ત્યારે તારું એક્સિડન્ટ થયું ને એ એક્સિડન્ટની અંદર બેટા તારી એક આંખ વહી ગઈ હતી ને, અને તું આ આખી દુનિયાને બે આંખે જોઈ શકે ને એટલે મારી એક આંખ મેં તને આપી દીધી હતી બેટા, એટલે હું કદરૂપી ને આંધળી હતી. પણ કહેવાય છે કે દીકરાને પછી તો પછતાવો થાય કે શું વાત છે, અને આ દુનિયામાં જે માં જન્મ આપે ને સાહેબ એને ક્યારેય ન ભૂલશો. અને દીકરાની આંખની અંદરથી તો અશ્રુની ધારા વહી કે દીકરો કહે છે પછી તો શું કામ હે, જીવતા મા બાપને જો તમે ન જાણો અને મર્યા પછી ત્યાં ફૂલના હાર પહેરાવા જાઓ ને તો એ મા બાપ એમ કહે કે ધિક્કાર છે તારા ફૂલને.